वचनामृत 5666 उपदेश नोन तेनो क्रमांक 10मो मोरबी चैत्रवद अमावास 1955। आ भारतवर्षनी अधोगति जैन धर्म थी थई एम महिपत राम रूपराम कहता लखता दसेक वर्ष पर अमदावाद में मेलाप थता तेमने पूछू। दसेक वर्ष पहला कृपालदेव लखता एम के छे कि अमदावाद में महिपत राम रूपराम नो मेलाप थता एमने पूछू केम के एम कहता कि भारतवर्षनी अधोगति जैन धर्मती थई। भारतवर्षनु पतन थयुं एनु कारण जैन धर्म छे, जैन धर्मना सिद्धांतो छे। એટલે કૃપાલદેવે એમને પૂછ્યું કે ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ એમ રૂપરા મહિપત રામ રૂપરાપ કહેતા અને લખતા, પાછો લખતા પણ ખરા, દસેક વર્ષ પર અમદાવાદ મેળાપ થતા તેમને પૂછ્યું ત્યારે એમને એમ કહ્યું કે હા, આ દેશનું પતન જૈન ધર્મથી થયું। ત્યારે કૃપાલદેવે પ્રશ્ન કર્યો, ભાઈ જૈન ધર્મ અહિંસા સત્ય સંપ દયા સર્વ પ્રાણી હિત પરમાર્થ પરોપકાર ન્યાય નીતિ આરોગ્યપ્રદ આહારપાન નિર્વ્યસનતા ઉદ્યમ આદિનો બોધ કરે છે? તર્કથી એમને એમ પૂછ્યું સમજાવવા માટે કે ભાઈ, આ જૈન ધર્મ અહિંસાનો બોધ કરે છે, સત્યનો બોધ કરે છે, અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્યને પરિગ્રત્યા આ મુખ્ય યમ છે, પાંચ મહાવ્રત છે જે મુનિ સર્વથા પાડે અને શ્રાવકો અંશે પાડે। શ્રાવકો માટે અણુવ્રત છે, મુનિ માટે મહાવ્રત છે, એ તો મુખ્ય સિદ્ધાંત છે જૈનનો। તો જૈન ધર્મ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય વગેરે કે સંપ, પરસ્પર સંપ રાખવો, પ્રભુ શ્રીજી છેલ્લે પણ એ જ કહ્યું, સંપ રાખજો, બધા સંપતિ રહેજો, આ છેલ્લી એમની શિખામણ। પરસ્પર ઝઘડા કરશો નહીં, ક્લેશ કજિયા કરશો નહીં, સત્સંગ કરજો અને સંપતિ રહેજો, તેમ આખો જૈન ધર્મ સંપનો બોધ આપે છે। કેમ કે સંપ ત્યાં જંપ છે, જ્યાં સંપ છે ત્યાં શાંતિ, ક્લેશ છે કજિયા છે ત્યાં તો ક્લેશ છે, દુઃખ છે કષાય છે ત્યાં ક્લેશ છે। માટે ઘરમાં પણ બધા સંપીને રહેવું જોઈએ, અને જે જે આપણા સંબંધમાં લોકો આવે તે બધાની સાથે સંપથી વર્તવું જોઈએ, તો એ પોતે સુખી થાય અને બીજાને પણ સુખનું કારણ થાય। પોતે કુસુમ કરે તો પોતે દુઃખી અને બીજાને દુઃખનું કારણ બને છે। એટલે જૈન ધર્મ તો અહિંસાનો બોધ આપે, સત્યનો બોધ આપે, કે સંપનો બોધ આપે, કે દયાનો બોધ આપે। દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાને છોડીએ જબલક ઘટ મે પ્રાણ। આ તો તુલસીદાસજીએ કહ્યું, પણ ભગવાન મહાવીરનો તો મુખ્ય ઉપદેશ છે, હમણાં જ આપણે બોલ્યા, આજે નથી બોલ્યા, આમાં આવે આ કયું આવે, કાવ્ય બોલીએ છીએ, દયા દયા નિર્મળ વિરોધ, ભાખ્યું ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ, સત્યશીલને સઘળા દાન દયા હોય ને રયા પ્રમા, દયા નહીં તો એ નહીં એક વિના સૂર્ય કિરણ નહીં દે, સૂર્ય ન હોય તો કિરણ ક્યાંથી જુઓ, તેમ દયા નથી તો ધર્મ નથી। કૃપાલ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ જ નથી। એટલે અહિંસા પરમો ધર્મ,
भगवान महावीर नो मूल सिद्धांत अहिंसा, कोई जीवनी नाना मां नाना जंतु नी पण हिंसा न करवी, एने दुख ना आपो। मारवानी वात तो दूर रही, एने एवं वाणी थी पण न बोलवो कि बीजा जीव ने दुख थाय। एथी मन थी पण एवो कोई विचार नहीं करवो कि कोई प्राणी आ मरी जाए अथवा दुखी था हरीबा, एवो कोई पण भाव न करवो। એમ ભગવાન મહાવીરનો વિતરાગ માર્ગ તો એ મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, નવકોટી ધર્મ છે। ભગવાન તો એમ કહે છે કે આ માર શબ્દને જ મારી નાખો, માર શબ્દ જ ન જોઈએ, ડિક્શનરીમાં નહીં જોઈએ, એવી જેની દયાની પરમ ધર્મતા છે તો એ કદી કોઈને દુઃખી કરવાનો બોધ કરે। એટલે જૈન ધર્મ અહિંસા સત્ય સંપ દયા સર્વ પ્રાણી હિત, નાનામાં નાના જીવનું પણ હિત છે, બધાનું ભલું થાઓ। ભગવાન તો તીર્થંકરો તો એવો વિચાર કર્યો કે આખા જગતને મોક્ષ માર્ગે ચડાવી દઉં, દયા ધર્મના માર્ગે આખું વિશ્વને ચડાવી દઉં, સવી જીવ કરું શાસન રસી ઈસી ભાવ દયા મન ઉલસી। અને એ ભાવ દયાના કારણે તો ભગવાન તીર્થંકર નામકર્મ બાંધે છે અને ત્રીજે ભવે તીર્થંકર થાય છે, હજારો લાખો જીવને મોક્ષ માર્ગે ચડાવીને પછી મોક્ષ જાય છે। એમ દયા આ જૈન ધર્મ તો આવી રીતે અહિંસા સત્ય સંપ દયા સર્વ પ્રાણી હિત પરમાર્થ, પરમાર્થને ઉપદેશ, પરમાર્થ એટલે આત્માર્થ, જેનાથી કંઈ પણ લાભ થાય આત્માને એવું કાર્ય કરો। પુરુષાર્થ એ જ સત્ય પુરુષાર્થ કહેવાય જે આત્માર્થે હોય। જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ। એમ પરમાર્થ જ્યાંથી પોષણ થાય આત્માને, આત્માનું ભલું થાય, હિત થાય, એની સદગતિ થાય, આ બ્રહ્મય સુખ શાંતિ આપે, એવો જ ભગવાનનો કે ભગવાનના આશ્રિત ગણધરોનો કે મુનિઓનો કે ઉત્તમ શ્રાવકોનો પણ આ જ બોધ છે। તો ત્યાં કોઈને દુઃખી કરવાની કે પતનની વાત ક્યાં આવી? પરમાર્થ પછી પરોપકાર, એકબીજાનું ભલું કરવું। ભગવાન તો એમ કહે છે તારું ગુરુ કરે તો એનું પણ ભલું કર, આપણો ઉપકાર કરે એનું તો ભલું આખું જગત કરે, પણ આપણો અપકાર કરે આપણને કોઈ દુઃખ દે તેનું પણ ભલું કર, ભગવાનનો તો આ ઉપદેશ છે। અને ભગવાને એવું કરી બતાવ્યું, ભગવાનને જેણે જેણે માર્યા છે, દુઃખ આપ્યું છે, એને પણ મારે તેને પણ તારે, એમણે તો એને પણ તાર્યા છે। એક સંગમમાં જ એવો દેવ નીકળ્યો અભવી, કે જે 6 મહિના સુધી ભગવાનને દુઃખ આપે પણ બધા તો માફી માંગી અને ભગવાનને શ્રદ્ધા કરીને જાય, સમકિત શ્રદ્ધા લઈને, જ્યારે એક એ દેવ 6 મહિના દુઃખ આપીને ખાલી જાય છે એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવી ગયા। એટલું બધું દુઃખ આપ્યું કે છે, એવા જો એક એક ઉપસર્ગ જો આપણા જીવનમાં આપે તો મરણ જ થાય, આપણે જીવી ન શકીએ, આ તો ભગવાન મહાશક્તિવંત એટલે એ સહન કરી શક્યા। એવા ભગવાનને 6 મહિના દુઃખ આપ્યું ત્યાં સુધી આંખમાં આંસુ નહીં, પણ જ્યારે ખાલી હાથે જાય છે ત્યારે ભગવાન થાય છે કે અરે અમારા સંગમાં આવી ને આ જીવ અનંત સંસાર વધારીને જાય છે, અનંત સંસાર, એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવે, એટલી દયા છે જેના અંતરમાં, કોના શત્રુ પ્રત્યે, પણ એમને તો શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એ પ્રત્યે સમભાવ છે, આ મારો શત્રુ છે કે એમની પૂજા કરે એ મારો મિત્ર છે, એવું વિતરાગને હોતું જ નથી। કમઠે ધણેન્દ્રિય છે સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તવ, કમટ ભગવાનને ઉપસર્ગ કરીને ડૂબાડવા ઈચ્છે છે, જ્યારે ધણેન્દ્ર પદ્માવતી ભગવાનને ઉગારવા ઈચ્છે છે કે નહીં ડૂબવા નહીં જોઈએ, એમને અધર લઈ લો, પણ ભગવાનને કમટ પ્રત્યે દુશ્મનનો ભાવ નથી કે ધણેન્દ્ર પ્રત્યે મિત્રનો ભાવ નથી, મારા ભગત છે આ તો મારા છે એવો કોઈ ભાવ નથી, બંને પ્રત્યે સમભાવ છે। કમટે ધર્ણેન્દ્રે ચ સ્વ ઉચિતમ કર્મ કુરુતિ, બે પોતપોતાને ઉચિત કામ કરે છે,
કેમ કે કપટને ભગવાન પ્રત્યે વૈરભાવ છે, માટે એવું કામ કરે છે ડૂબાડવાનું, અને ધર્ણેન્દ્ર પ્રત્યે મિત્રભાવ છે, ભક્તિભાવ છે, માટે ભગવાનને ઉગારવાનું કામ કરે. તો ભગવાન કે એકને ભક્તિભાવ છે માટે એમ કરે, એકને શત્રુભાવ છે એટલે એમ કરે. ભગવાનને મન તો બંને સમ છે. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુવ, એવા પાર્શ્વનાથ ભગવાન અમારા કલ્યાણને માટે થાઓ. એમ એમને તો પરોપકાર શું મારે તેને પણ એ તો એનો જ ઉપકાર જ કરે, એવો ભગવાન વિતરાગોનો ધર્મ છે. વળી ન્યાય, ન્યાય નીતિ, કૃપાલ તો એને પ્રાણ કહે છે કે સંપૂર્ણ ન્યાય નીતિથી પ્રવર્તો, નહીં તો વિતરાગનો બોધ જ પરિણમે નહીં, પરિણામ પામે નહીં. અને મુંબઈમાં ત્રિભુવનભાઈ બે રોડ ઉપર જતા હતા, સામેથી હાઈકોર્ટનો જજ, હાઈકોર્ટ દેખાયું, ત્યારે કૃપાલજી કહે કે એક શ્રાવકનું સત્યપણું કે પ્રામાણિકપણું એ હાઈકોર્ટમાં જજ બેસે છે તેનાથી ઓછું તો ન હોવું જોઈએ. જજ જેમ ન્યાયપૂર્વક વાત કરે ન્યાય નીતિથી, તેમ એટલું કે પ્રામાણિકપણું એક જૈનનું તો હોવું જ જોઈએ. તો એ જે જીનનો અનુયાયી છે, રાગ દે સજ્ઞાન જેના જીતાઈ ગયા, એવા ભગવાન જીન તીર્થંકરોનો અનુયાયી પણ તેવો જ હોવો જોઈએ. અનુયાયી એટલે એમની પાછળ ચાલનારો, એટલે ભગવાને જેમ કહ્યું હોય તેમ કરનારો, એ જ ભગવાનનો અનુયાયી. આપણે બધા શ્રાવક કહેવાતા હોઈએ, પણ શ્રાવકના લક્ષણ ન હોય આપણા, ભગવાન કહ્યું એમ વર્તતા જ ન હોઈએ તો ખરા અર્થમાં આપણે શ્રાવક નથી. આ અહિંસા સત્ય ચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ ત્યાગ મુનિ માટે સર્વથા ગ્રસ્ત માટે અંશે ન પાળતા હોઈએ તો આપણા ભગવાન મહાવીરના અનુયાયી નથી. અને વર્તમાનમાં કૃપાલીને આપણે ગુરુ માનીએ તો એમના પણ અનુયાયી નહીં, કેમકે ભગવાન મહાવીરનું જ નો જ બોધ એ આપણને આપે છે, એમાં કોઈ ફરક નથી. એટલે આવો ન્યાયનો બોધ, નીતિનો બોધ એ ભગવાનનો હોય છે, જૈન ધર્મનો હોય છે. અને આરોગ્યપ્રદ આહાર પાન આપણા શરીરમાં રોગ નહીં થાય એવો આહાર કે પાન એટલે પાણી વગેરે પીવાનું કહ્યું. અળગણ પાણીની ના છે, કેટલાય જીવો મરે એ એક પ્રકાર, અને બીજો એનાથી રોગ પણ થાય. એટલે વિદેશીઓ તો આજે અહીંયા આવે તો ફિલ્ટરનું પાણી કેમ પીએ, કે રોગ નહીં થાય એનો તો એ જ આશય છે. અને આપણા જૈન ધર્મમાં તો તે ભાઈ ગાળીને પીઓ, એ જીવો કોઈ રીતે તમારા અંદર આવે ને મરે નહીં એવો શુદ્ધ આશય છે. અસલ તો જે કૂવાનું પાણી હોય એ કૂવામાં જ એની જીવાણી નાખવામાં આવે ગાળીને પાણી, તો એ જીવો બચી શકે, નહીં તો મુશ્કેલ છે. પણ આ જે વાત નીકળી ગઈ છે, નળ આવી ગયા એટલે જીવો જીવવા મુશ્કેલ થઈ પડ્યા. નહીં તો પહેલાંના વૈરાઓ કૂવા ઉપર જતા ત્યાં જ પાણી ગાળી અને એ જ જીવાણી એમાં પાછી નાખીને લઈ આવતા. સવારમાં પણ 5 વાગે ઉઠી કે 6 વાગે આ પાણી ગાળી એની જીવાણી નવું પાણી ભરવા જાય ત્યાં લઈ જાય. એ કૂવાના પાણીના જીવો એ કૂવામાં જીવી શકે, બીજા કૂવામાં નહીં. એટલે પાછું તેમાં નાખી અને નવું પાણી ભરી લાવતા. અનળ આવવાથી એ વાત ગઈ. એટલે કેટલી એવી હિંસા રોજની આપણાથી થાય છે, તો એ કંઈ સારું છે એમ આપણે માનતા નથી. આ સંડાસ બધા બહાર જતા હતા, હવે આજે ઘરમાં આપણે રોજ સવાલમાં બોલીએ છીએ, જલ મલ મોરીન મેં ગિરાયો, ક્રમિકુલ બહુ ઘાત કરાયો, નદી અને બીચ શીર ધોવાએ, કોસન કે જીવ મરાય. નદી હોય તળાવ હોય એના અંદર કદી નાહવું નહીં. હવે કોઈ એવું ઘાલી દીધું કે શત્રુંજય નહાયો, નદી નહાયો નહીં, તો એનો તીર્થ જવું ફિજુલ છે. કેવું ઘાલી દીધું? જ્યારે જૈન ધર્મમાં તો એ આવા પાણીને અડવાણી જ મનાય છે. લેવું હોય તો એમાં ડોલ ગાળીને પાણી બહાર લઈ અને નહાવું જોઈએ, ને કે નદીમાં નહાયો નહીં તો શત્રુંજય આવ્યો નહીં જેવું થઈ ગયું. કેવી કેવી કલ્પનાઓ અજ્ઞાનીઓ આમાં ઘાલી દે છે. અને એમાં પાછું જોડનું નાય, કેટલું મોહનો ત્યાંય પ્રબળપણું. આ બધું પછીથી ઘાલવામાં આવ્યું, બાકી
પાણીને આપણે મેલ, આપણો મેલ જો નદીમાં ગયો તો એ મેલ ચા એક કોસ એટલે 4-8 માઇલ કે ચા એક કોસ એટલે 2 માઇલ સુધી એ પાણી આપણા મેલનું જાય ત્યાં સુધી એ પાણીના જીવો જે એના સંબંધમાં આવે બધા મરી જાય. કોસન કે જીવ મરાય, કરોડો સંખ્યા જીવોની હિંસા થાય. એટલે મહાપુરુષો કે એથી જેમ મને એમ પાપ ઓછું કરો તો તમારે આ દેણદારી ઓછી રહેશે, નહીં તો તમારે જ ભોગવાનું છે. આપણે કરેલા પાપો કંઈ બીજાને ભોગવે, આપણે જે જીવોને દુઃખ આપ્યું એ તમારે પાછા એના ફળ ભોગવા જ પડશે. એટલે જેમ બને તેમ પાણી કે ઓછું ઢોળો, અગ્નિકાય વાયુકાય વનસ્પતિકાય આ બધાની રક્ષા કરવું. પ્રતિગમણ બોલીએ છીએ, હું પતિ પડી લે ત્યારે પૃથ્વીકાય અપકાય તેવકાય વાયુકાય વનસ્પતિકાયની રક્ષા કરું કરીએ છીએ કેટલું એ આપણે જાણીએ છીએ. આપણા જીવનમાં એ લક્ષ્ય ન હોય પણ ભગવાને તો આ બધો લક્ષ્ય રહેવાનો જ બોધ છે. તો આરોગ્યપ્રદ આહાર પાન, સ્વાદવશ બહુ ખાવાનું જ્ઞાની કહેતા નથી, એ તો કે આહારને નીરસ ભોજન આપો. જ્ઞાનીનો તો આ ઉદ્દેશ છે કે નીરસ હોય તો એને ભાવે જ નહીં, માંડ ભૂખ હોય તેટલું જ માંડ ભાવે, અને ભોજન એકદમ સ્વાદિષ્ટ બન્યું હોય તો વધારે ખા, પેટ ભરાઈ જાય તોય ખા ખા કરે. પછી હવે તો કે જગ્યાથી ત્યારે છોડે એવી આપણી ઈચ્છા છે, છતાં ભગવાનનો તો ઉપદેશ છે કે આહાર પાન અલ્પ, આહાર હિત મિત અને પરિમિત એવું માપસર લેવું, અને શરીરને હિતકારી હોય એટલું જ લેવું, નહીં તો એ પછી રોગ ઉત્પન્ન કરે છે. ભોગ એ રોગ ભયમ, વધારે ખા ખા કરીએ તો રોગ ઉત્પન્ન થાય. એટલે જ્વાદ સ્વાદ, જેટલા સ્વાદ તેટલા રોગ. એમ જૈન ધર્મ આરોગ્યપ્રદ આહાર પાનનો જ બોધ આપે છે. પાનમાં કંઈ દારૂ પીવાનો ભગવાનનો બોધ નથી, કે આ પીણા આજકાલ જે નીકળ્યા બધા, આ બધા કોકા કોલા ને આ બધાય બધા અભક્ષ છે. કેટલાય દિવસનું ભરેલું એ પાણી, આ બિસ્લેરી બિસ્લેરી કરીએ, બિસ્લેરી શું છે? ઠીક છે, મશીનથી એ ગાળેલું છે પણ એ તો કેટલાય દિવસનું ભરેલું છે અંદર, એટલે બીજે દિવસે અભક્ષ થઈ જાય છે, એને પણ ગાળીને પીવું જોઈએ એવો બોધ જ્ઞાનીઓનો છે. તેમ પાનમાં કંઈ દારૂ પીવાનો બોધ નથી, આવી વસ્તુ એ પીવાનો બોધ નથી. શુદ્ધ જળ આ શરીરને આવશ્યક છે માટે લેવાનું કહ્યું છે, એ પણ જીવવા માટે. એમ આરોગ્યપ્રદ આહાર પાન, નિર્વ્યસનતા, કયા વ્યસનનો જેથી દેશની હાનિ થાય, પતન થાય એવા કયા વ્યસનનો જૈન બોધ આપે છે? આપણને તો આપણો આત્મા નરકમાં નહીં જાય, ખોટી ગતિએ નહીં જાય, એના માટે સૌથી પહેલાં 7 વ્યસનનો ત્યાગ જ કરાવી દીધો. જુગાર, માંસ, દારૂ, ચોરી, મોટી ચોરી, વેશ્યાગમન, શિકાર, પરસ્ત્રીગમન એ 7 નરકમાં લઈ જાય એવા છે. તો એનાથી તો આપણને પહેલાં છોડાવ્યા કે ભાઈ આને ત્યાગ કરો. કોના માટે? તમારા આત્માના કલ્યાણ માટે. તમે દુર્ગતિમાં નહીં જાઓ, દુઃખ ન પાવો એના માટે એમને શું લાભ છે? કે તમે બધા આરાધન કરશો તો અમને પણ 2% ફાયદો થશે એવું જ્ઞાનીઓને નથી. નિષ્કારણ કરુણાશીલ છે. તો આપણા ભલા માટે જેને એવો બોધ છે, એક પણ વ્યસન, નાનું સૂનું વ્યસન, બીડી કે ચા જેવાની પણ નાની તો મનાય છે, એ જીવને પરાધીન બનાવે છે. એટલે એવા વ્યસન પણ નાનું હોય તો એ કૃપાલ કે આજે નિર્મૂળ કરજે, રાખતો નહીં. કેમ કે એ આવી કૃપાલે કહ્યું કે 1000 રૂપિયા રોજ કમાવનાર તે જમાનામાં, આજે લાખો કમાવનારી છે બેરિસ્ટરો, એક એક કેસ પતાવે 3 લાખ રૂપિયા લાવો, 5 લાખ, એક એક બેઠકના 2-2 લાખ માગે. તો એવો બેરિસ્ટર પણ સિગરેટ પીવાની એની તલપ હોય અને એને જો મનમાં આવી ગયું કે સિગરેટ પીવી છે તો એની વૃત્તિ ત્યાંની ત્યારે એ લઈને ફૂંક મારે નહીં, ત્યાં શાંતિ ન મળે. કેમ કે એનો આત્મા પરને આધીન થઈ ગયો. એટલે એવી ટેવ કોઈ પણ રાખવી નહીં કે જેથી તમે તમારું બેલેન્સ ઓફ માઇન્ડ એટલે ચિત્તની સ્થિરતા નષ્ટ થઈ જાય, એવું કંઈ નહીં કરવું જોઈએ. એમ ભાઈ, જૈન ધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણી હિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહાર પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે.
ઉદ્યમ પુરુષાર્થ શું જૈનદેર મેમ કે છે કે તમે ઘરે જ બેઠા રહો, કંઈ કામ ન કરો તો શું આપોઆપ અલ્લાહ દેગા તો છપ્પર ફાડ કે દેગા? આવું કોઈ આપે નહીં. પુરુષાર્થની તો આજ્ઞા જૈન ધર્મમાં તો એમ કહ્યું કે ભાઈ તમે ગ્રસ્ત છો, તમે માંગી ખાઈને ગુજરાન ચલાવી શકો નહીં, તમારા હાથે તમારી આજીવિકા પેદા કરો, તમારા કુટુંબને તમે પોષો. કોઈના પર નિર્ધાર આધાર રહેવાનું જ્ઞાનીઓ કહ્યું નથી. એટલે પુરુષાર્થ કરો. સત્ય પુરુષાર્થ કેમ કહ્યું? કે આત્મકલ્યાણ કરવું હોય જેને, એવા અમુક જીવો જોઈએ, તેને મારો આત્મા જન્મથી કેમ છૂટે, રાગદ્વેષથી કેમ હટે, કે કસાયો કેમ ઘટે, એનો પુરુષાર્થ કરવા કહ્યું. બાકી બીજા બધાને કંઈ ઘરે બેસી રહેવા નથી કહ્યું. પુરુષાર્થ એવો કરો, નિર્દોષ આજીવિકા મેળવવા માટેનો પુરુષાર્થ કરો, જેમાં હિંસા બહુ ન હોય, ઓછી હોય અથવા નહીં હોય, એવો ધંધો શ્રેષ્ઠ કહ્યો છે. બાકી કંઈ ઉદ્યમને ના પાડે છે એવું છે જ નહીં. તો પછી જૈન ધર્મની હાનિ કેવી રીતે થઈ? આવી રીતે એક એક કહીને પહેલાં તો આટલી વાત કરી કૃપાલદેવે કે ભાઈ આનો બોધ કરે છે આ બધા કારણોનો જૈન ધર્મ. ત્યારે મહીપત રામે ઉત્તર આપ્યો, હા કરે છે, હા કે જૈન ધર્મ તો આનો જ બોધ કરે. પછી પાછું પૂછ્યું, ભાઈ જૈન ધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થ પરાયણતા, અન્યાય, અનીતિ, છળ કપટ, વિરુદ્ધ આહાર વિહાર, મોજ શોખ, વિષય લાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે? એમનાથી જ બોલાવે ભાઈ તમને આ કેમ લાગે છે કે જૈન ધર્મ એવો બોધ કરે કે હિંસા કરવી અથવા જૂઠ બોલવું, ચોરી કરવી એવો બોધ કરે છે? કે કુસમ રાખવો, બધાથી ઝઘડા કરવા, કે ક્રૂરતા, દયાથી વિપરીત ક્રૂરપણું રાખવું એવો બોધ કરે છે? કે સ્વાર્થી થવું, આપણું કામ કરી લેવું, બીજાનું જે થવું હોય તે થાય, એ તો પરોપકારની વાત છે. ત્યાં પોતાનો સ્વાર્થ જતો કરીને બીજાનું ભલું કરવું એવો ભગવાનનો તો ઉપદેશ છે. એ કંઈ સ્વાર્થનો ઉપદેશ નથી આપતા કે તારું કાઢી લેવું કામ, બીજા મરે મારે તારે શું, એવો ભગવાનનો ઉપદેશ નથી. આપણે એવો વર્તીએ તો આપણો દોષ છે, ભગવાનનો નથી. સ્વાર્થ પરાયણતા, અન્યાય, તમારે અન્યાય કરવો, અવસર આવે લૂંટી લેવું, એવો ભગવાનનો ઉપદેશ નથી. કે અનીતિ કરવી, છળ કપટ કરવો, કે વિરુદ્ધ આહાર પાન કરવા કે જેથી શરીર બગડે, એવો ભગવાનનો ઉપદેશ નથી. કે મોજ શોખ કરવો, ખાઈ પીને મોજ મજા કરવી, એવો ભગવાનનો ઉપદેશ નથી. અહીંયા તો વૈરાગ્યનો ઉપદેશ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનું તો ઝેર કહ્યું છે. એ ઝેરને તો તમે શીઘ્ર છોડો તો જ તમારે આ તમારો આત્મા વૈરાગ્ય ભાવમાં આવીને આ ઉત્તમ ગુણોની તમારા અંદર એ આવૃત્તિ થાય, આવે ગુણ આવે તમારા અંદર. મોજ શોખ, વિષય લાલસા, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ કરવાની જ્ઞાનીઓને આજ્ઞા નથી. આળસ, ખાઈ પીને સૂઈ રહેવું અથવા નિરુદ્યમી બનવું, કામ નહીં કરવું, એવો ભગવાનનો ઉપદેશ નથી. આળસનો ઉપદેશ હોય ત્યાં સવારના કેમ 4 વાગે ઉઠવાની આજ્ઞા કરી? આજે તો દુનિયામાં બધા 8-8, 9-9 વાગ્યા સુધી પડ્યા રહે, સૂતા જ હોય. આપણે કોઈને 8 વાગે ફોન કર્યો હોય તો એ સૂતો હોય, એકદમ જાગીને એકદમ જાણે હા કોણ બોલો છો, એટલે આપણને લાગે તો આ ઉઠ્યો છે હમણાં જ. 8 ના અહીંયા તો 4 કલાક થઈ ગયો હોય, કેટલી બધી આરાધના થઈ હોય અને ત્યાં હજુ પડ્યો હોય. સૂવું એ મરદા સમાન થવાનું છે, મરેલા સમાન જાણે પડ્યો રહે એવું લાગે. આપણો સમય નાની કે કેટલો બધો વેડફાઈ જાય છે, એનો વિશેષ તમે સમયનો ઉપયોગ કરી શકો, કરી લો. હાથમાંથી આ એક એક સમય અમૂલ્ય છે. તો એવી યોજના અહીંયા કરી છે, જૈન ધર્મના આધારિત કરી છે. અને પછી વચ્ચે પણ 12-2 કે 7-9 કે 4-6 ત્યારે પણ ખાઈ પીને ફરવા માટે નથી કહ્યું કે ભાઈ કંઈ નહીં, વાતો કરજો, ગપ્પા મારજો, ત્યારે પણ કંઈ યાદ કરજો, વાંચજો, સમયને વેડતા નહીં. એક એક સમય કિંમતી છે, પ્રત્યેક સમયે જેવા ભાવ થાય છે તેવો કર્મનો બંધ થાય છે.
માટે આત્માને શુભ ભાવમાં રાખવાનો સતત પ્રયત્ન કરો એવો પુરુષાર્થની જ આજ્ઞા છે. આળસનો બોધ નથી ને પ્રમાદ આદિનો નિષેધ કરે છે. પ્રમાદને તો કૃપાલદેવ શું કહે, મહાન રિપુ છે. ભગવાન મહાવીરે કહ્યું, પ્રમાદો પરમ રિપુ, મોટામાં મોટો શત્રુ આ જીવનો પ્રમાદ છે, આળસ. પુરુષાર્થને જ પાંચ સમય કારણમાં પુરુષાર્થને જ મુખ્યતા આપી કે ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. કે ભવસ્થિતિ પાકશે ત્યારે આપોઆપ સંસાર ત્યાગની ભાવના થઈ જશે, ત્યારે સંસાર છોડી દઈશ એવા બફમમાં નહીં રહેતો. તારી ભવસ્થિતિ પાકી ગઈ તો આજે જ તૈયાર થાય પુરુષાર્થ કરવા, તો પાકી ગઈ. નહીં થાય તો સમજી લેવું હજુ તને પાકી જ નથી ને પાકવાની નથી. તારા અંદર એવી સાચી ભાવના જ ઉત્પન્ન નહીં થાય કલ્યાણની તો ક્યાંથી પાકે. એક મરણીયો સોને ભારે, પુરુષાર્થ કરીને જે આગળ ધપે એ જરૂર પોતાનું કામ કાઢી જાય. અને મારાથી કંઈ થાય નહીં, મારાથી થોડું થવું તો કે તારાથી કંઈ થવાનું જ નથી. પહેલાંથી આવો વિચાર કરે એનાથી કંઈ નહીં થાય. એટલે અહીંયા કહ્યું, ફરી પૂછ્યું એમને મહીપત રામને, કૃપાલદેવ ભાઈ, જૈન ધર્મ હિંસા અસત્ય ચોરી કુસંપ ક્રૂરતા સ્વાર્થ પરાયણતા અન્યાય અનીતિ છળ કપટ વિરુદ્ધ આહાર વિહાર મોત્સવ વિષય લાલસા આળસ પ્રમાદ આદિનો નિષેધ કરે છે. એનો બોધ નથી કરતો, નિષેધ કરે છે કે આ ન કરવું. ત્યારે મહીપત રામ ઉત્તરમાં કહે, હા નિષેધ કરે છે. ત્યારે કૃપાલદેવે કહ્યું, દેશની અધોગતિ સાથી થાય, અહિંસા સત્ય સંપ દયા પરોપકાર પરમ પરમાર્થ સત્ય સર્વ પ્રાણીહિત ન્યાય નીતિ આરોગ્ય આપે અને રક્ષે એવા શુદ્ધ સાદા આહારપાન નિર્વ્યસનતા ઉદ્યમ આદિથી દેશની અવનીતિ થાય કે તેથી વિપરીત એવા હિંસા અસત્ય કુસંપ ક્રૂરતા સ્વાર્થ પટુતા છળ કપટ અન્યાય અનીતિ આરોગ્ય બગાડે અને શરીર મનને અશક્ત કરે એવા વિરુદ્ધ આહાર વિહાર વ્યસન મોત્સોક આળસ પ્રમાદ આદિથી. કે ભાઈ પહેલાંથી દેશનું પતન થાય કે બીજાથી? ત્યારે ઉત્તરમાં મહીપત રામ કહે, બીજાથી, એ હિંસા ઢૂંઢ ચોરીથી કે પતન થાય. બીજાથી અર્થાત વિપરીત એવા હિંસા અસત્ય કુસમ પ્રમાદ આદિથી. ત્યારે કૃપાલદેવ કહે, ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઉલટા અહિંસા સત્ય સંપ નિર્વ્યસનતા ઉદ્યમ આદિથી થાય. તમે એમ કહો છો કે હવે કે ઝૂઠ ચોરીથી પતન થાય તો પછી અહિંસા સત્ય સંપ નિર્વ્યસનતા કે ઉદ્યમ આદિથી દેશની ઉન્નતિ થાય? ઉન્નતિ, આ ઉન્નતિ થાય. તો મહીપત રામ કે હા, અંતે ઉન્નતિ થાય. ત્યારે જૈન ધર્મ દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો? તમે આમ લખો છો બધાને, અથવા કોઈ પુસ્તક લખતા હશે, લેખક હશે ગમે તે, અથવા આવું લોકોને કહો પણ છો કે જૈન ધર્મની અધોગતિ, ભારત વર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ, તો પછી હવે કહો કે જૈન ધર્મ દેશની અધોગતિ થાય એટલે પતન થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો બોધ કરે છે? ત્યારે મહીપત રામ કહે, ભાઈ હું કબૂલ કરું છું કે જૈન ધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવા સાધનોનો બોધ કરે છે. હા, કે દેશની ઉન્નતિ થાય એવા સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો નહોતો. આવું સૂક્ષ્મ, આવું ઝીણવટથી ઊંડું જઈને મેં એવો તો કદી વિચારી કર્યો નહીં. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો નહોતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતા સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે એમ કહી દીધું, લખી માર્યું. પાદરી એટલે ક્રિશ્ચિયન, આ અંગ્રેજી શિક્ષા ધર્મથી જ એને ભ્રષ્ટ કરી દે. આ વિવેકી શિક્ષા, વિનય વિવેક વગરની શિક્ષા, એ અમને મળી નાનપણમાં, એટલે અમે સંસ્કાર પડેલા એટલે વગર વિચારે બસ એમ લખી દીધું ને કહી દીધું. આમ
ઊંડાણથી કોઈ દિવસ અમે આવી રીતે સૂક્ષ્મતાથી વિચાર જ કર્યો નથી. મહીપત્ર અમે સરળતાથી કબૂલ કર્યું. સત્ય શોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઉતરવું જોઈએ. કૃપાલદે કહે છે કે મહીપત રામમાં સરળતા હતી. જો પોતાના આગ્રહ હોત તો નહીં, અમે કહીએ છીએ એ સત્ય છે. અમે કંઈક અંડા છીએ અથવા આવું જેની આગ્રહ, મતાગ્રહ અથવા દુરાગ્રહ અથવા હઠાગ્રહ હોય તે કોઈનું માને નહીં. પણ સત્યનો જેને આગ્રહ છે, મતનો આગ્રહ નથી, સત્યનો આગ્રહ છે, તે આવી રીતે વાત જો સમજે તો પોતાનો મત મૂકી પણ દે. પણ એમાં સરળતાની જરૂર છે. સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું જે આત્મામાં હોય, એ એટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ કા મધ્યસ્થપણું, પોતાનો આગ્રહ નહીં. અમે કહે સત્ય, મધ્યસ્થતા જ્યાં હોય ત્યાં સત્ય જાણી શકે, સત્ય ગ્રહણ કરે, પોતાનું ભૂલ હોય તો જ મૂકી દે. એટલે કૃપાલદે કહે છે કે મહીપત રામે સરળતાથી કબૂલ કર્યું. સત્ય શોધનમાં સરળતાની જરૂર છે. સાચું જાણવું હોય ત્યાં પછી સરળ રહેવું, મધ્યસ્થી રહેવું, તે સત્યને જાણી શકે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઉતરવું જોઈએ. એટલે સત્યનું રહસ્ય જો જાણવું હોય તો હિતાયતનો ભાનપૂર્વક વિચાર કરી અને મર્મમાં ઉતરવું જોઈએ. એટલે ઊંડું આલોચવું જોઈએ. એટલે કૃપાલદેવે આત્મસદીમાં પણ કહ્યું, જે અવગાહન કાય પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં તાર સુપાર. અવગાહન કાય તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાર. અવગાહન કાય, અવગાહન એટલે ઊંડું ઉતરવું, તલ સ્પર્શી જ્ઞાન મેળવવું. એટલે ભગવાનનો આમાં કહેવાનો ઉદ્દેશ શું છે, એને ઊંડાણમાં જઈને એ ભાવને સમજવાની કોશિશ કરવી તો એનો મર્મ સમજાય, રહસ્ય. ઉપર ઉપરથી ખાલી મેં તો વાંચી લીધું, કંઈ પલ્લે ન પડે. ખરેખર ભગવાનના કહેવાનો આશય શું છે એમ એના ઉપર જો ચિંતન કરે, વિચાર કરે તો એને એનું રહસ્ય સમજાય. નાના વણી કર્મ માગ આપે અને એનો ભાવ એને સમજાઈ જાય. એટલે કે છે સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઉતરવું જોઈએ તો જ સત્ય જણાય. આ પ્રમાણે આ દસમો ક્રમાંક આપણે વાંચ્યો, એટલે ભારત વર્ષની ખૂબ ઉન્નતિ થાય અને બધા જીવો સુખી રહે. એટલે જ આપણે રોજે ભાવના ભાવીએ સવારમાં, સુખી રહે સબ જીવ જગત કે ભારતના દઈ, આખા વિશ્વના, આખા જગતના, જગત એટલે બધા જ દેશ એમાં આવી ગયા. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગામે, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી દુષ્કૃત દુષ્કર હો જાવે, નાન ચરિત ઉન્નત કર અપના મનુષ્ય જન્મ ફલ સબ પાવે. માનવ દેહ મળ્યો, બધા સુખી રહે, મંગલ ગાવે, બધાનું કલ્યાણ હો અને બધા જીવો પોતાના આત્માનું હિત કરે. આવો અવસર આવ્યો, કોઈ દુઃખી ના થાય એવી આપણને ભાવના રાખવા કહ્યું. આ જૈન ધર્મનો આધાર છે. આ જૈન ધર્મના સિદ્ધાંતો છે કે બધાનું ભલું ઈચ્છો, કર ભલા તો હો ભલા, દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોય, આપ હણેની અવર કું તો અપને હણે ન કોઈ. તમે કોઈને હણે તો શું, હણવાનો ભાવ નહીં કરો તો તમને કોઈ નહીં હણે, કદી નહીં હણી શકે. સુખી થવું હોય તો બીજાને સુખ આપો, દુઃખ દીધા તો દુઃખ જ થશે. તો આવો ભગવાનનો ઉપદેશ છે, તે કોઈને કેમ દુઃખી કરે, સર્વને સુખી કરવાનો ભાવ જ નહીં, પુરુષાર્થ પણ કરે, ઉદ્યમની વાત છે
અને નિર્વ્યસનીપણું, ન્યાય નીતિપણું, સદાચારપણું, ઉત્તમ ક્ષમા, આર્જવ માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્ય આ 10 લક્ષણરૂપ ધર્મ એ પણ વિતરાગનો જ આત્માનો મૂળ સ્વભાવ છે એનો જ આપણને ઉપદેશ આપ્યો છે. એક પણ વાત વિતરાગ એવી નથી કરી ભગવાને કે જેથી તમે આ ભવમાં પણ દુઃખી થાઓ. પરભવની તો વાત કોણે જાણી, આ ભવમાં પણ તમે સુખ શાંતિ પામો અને તમારો આત્મા નિર્વ્યસની થઈ અને અહીંયા પણ તમે રોજે સુખ શાંતિને અનુભવો. ગમે તેવા દુઃખના પ્રસંગ આવે તો પણ એમાં કેમ શાંતિ રહે એવી સંભાવવાળી જ્ઞાનીઓ વાત કરી છે. જે દુઃખ આવે તમારા કર્મનો ઉદય છે, એ પણ સામા પર નહીં નાખવું અને એ તો નિમિત્ત માત્ર છે, મારા જ કર્મનો ઉદય છે. એટલી શ્રેષ્ઠ શિક્ષા જગતમાં કોની છે? તો કે વિતરાગ પરમાત્માની છે. ભગવાન તીર્થંકરો જ એવું કહ્યું એટલે એ એવો જૈન ધર્મ કદી પણ ભારત દેશની અધોગતિ થાય એવો ઉપદેશ આપતું જ નથી, ઉન્નતિ થાય ઉડતી એવો ઉપદેશ આપે. સદાચારી લોકો જગતમાં છે એને લઈને જ આ કે સુખ શાંતિ આ દેખાય છે. જે કંઈ જગતમાં આજે ન્યાયનીતિવાળા લોકો છે અનાર્ય પ્રજાનથી, જો અનાર્યતા વ્યાપી જાય બધામાં તો એકબીજાને મારે, સુખે રહેવા જ ન દે, બધું લૂંટી લે, આ બધો જે દયા ધર્મનો સિદ્ધાંત આજ સુધી પ્રચલિત છે તે ભગવાન મહાવીરના પ્રતાપ. આજ 2500 વર્ષ થઈ ગયા છતાં એના ઉપદેશેલા પંચ મહાવ્રત કે અણુવ્રત આજે પણ પ્રચલિત છે અને એના પાલન કરનારો છે. એટલે સદાચારી એવા જૈન લોકો આજે પણ ઘણા સુખી છે. સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વચન પણ કે તને વિશ્વાસ ન હોય તો તું કે મારા કોઈ પણ વચનને વાંચી જા અથવા પ્રત્યેક જો. આજે ગરીબ લોકો કે મચ્છી મારો કે આવો ભીલો ઢેર ભીલ ભંગીના બંગલા કેટલા હોય, એ ક્યાં છાપરામાં ગમે ત્યાં પડ્યા હોય, એના રહેણસહેણના ઠેકાણા ના હોય, વ્યસની હોય, દારૂ પીતા હોય, માંસ ખાતા હોય, અહીંયા પ્રત્યક્ષ દુઃખી દેખાય છે. હજુ આગળ તો એના ફળ ઘણા ખોટા છે એ તો એમને ખબર નથી, પણ અહીંયા પણ એમને ક્યાં શાંતિ છે અંતરમાં. એટલે આપણા વિતરાગનો ધર્મ એ તો સર્વશ્રેષ્ઠ ધર્મ છે. કેમ કે કેવળ જ્ઞાનથી બધું જોઈને એમણે પ્રરૂપણ કર્યું છે. ત્રિકાળનું જ્ઞાન જેને છે માટે એના વચનમાં કદી ભૂલ હોય જ નહીં. સર્વજીવને સુખી કરવાની જેની ભાવના છે અને એવો જ એમનો ઉપદેશ પણ છે. આ પ્રમાણે આ 10મો ક્રમાંક પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે